સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ગજાનન સોસાયટીમાં રાત્રિના સમયે એક મકાનમાં તસ્કરો ઘૂસ્યા હતા, જેમાં રોકડ રકમ સહિત મકાન આગળ પાર્ક કરેલ બાઇક ચોરી ગયા હતા. પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ગજાનન સોસાયટી ખાતે દિલીપભાઈ પ્રસાદભાઈ પ્રજાપતિના મકાનમાં ઉપરના માળે ભાડવા તરીકે રહેતા રાકેશભાઈ ધીરુભાઈ રાઠોડના ઘરે રાત્રિના સમયે મકાનમાં તસ્કરો ઘૂસી મકાનમાં રહેલ સર સામાન વેર વિખેર કર્યો હતો. તો પર્સમાં રહેલ રોકડ રકમ 2500 તથા મકાનમાંથી કપડા ભરેલ થેલો તથા બેગ ઉઠાવી ગયા હતા અને પાસે આવેલ ગોપીનાથ સોસાયટી પાસે બેગ ફેંકી દીધી હતી. તો કપડા ભરેલ થેલો મકાનના પાછળના ભાગે ફેંકી દીધો હતો. તો મકાન બહાર રાત્રિ દરમિયાન પાર્ક કરેલ બાઇક પણ ચોરી કરવા આવેલ તસ્કરો ચોરી કરી લઈ જતા પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો સોસાયટીમાં અવનવર ચોરીઓને લઈને સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો પ્રાંતિજ પોલીસ રાત્રિનો પોલીસ પેટ્રોલિંગ સઘન કરે તેવી માંગ ઉઠવા પામી છે. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાધામ અંબાજી આવવાના હતા. તેના પર્વ યાત્રાધામ કેબ્રમાં અંબાજી મંદિરે સાંજે 7 કલાકે મહાઆરતી ઉતારવામાં આવી હતી. કેબ્રમાં તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલે જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંબાજી આવી રહ્યા છે. માતાજી તેમનું સ્વાસ્થ્ય સારું રાખે અને દીર્ઘાયુષ્ય બક્ષે તેમજ સફળ નેતૃત્વ માટે પૂર્વ સંધ્યાએ તાલુકા વહીવટી તંત્ર, ભાજપ સંગઠન અને મંદિર ટ્રસ્ટ દ્વારા સમૂહમાં મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી વંદનાબેન, મામલતદાર તથા ભાજપ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. આવતીકાલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જગદંબા અંબાજી ખાતે દર્શન કરવા પધારી રહ્યા છે. એમના પૂર્વ સંધ્યાએ આજે અમારે ખેડબ્રહ્મા તાલુકા માં જગદંબાના સ્થાનમાં અમારા વહીવટી તંત્ર, મામલતદાર શ્રી પ્રાંત સાહેબ, અમારું સંગઠન માતાજી મંદિર ટ્રસ્ટ અને પાર્ટી સંગઠનના તમામ હોદ્દેદારો, ભક્તજનો સામૂહિક આરતીનું આયોજન કરી અને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને અમારું નેતૃત્વ આ દેશનું પૂર્ણકાલીન લાંબો સમય સુધી એ કરે એવી પ્રાર્થના કરી. પ્રાંતિજ તાલુકાના રૂપપુરા ગામની પ્રકૃતિના ખોડે આવેલ ખોડિયાલ મંદિરમાં પ્રાથમિક શાળાના બાળકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. પ્રાંતિજ તાલુકાના રૂપપુરા મોયદ ગામની પ્રકૃતિના ખોડે ખોડિયાલ મંદિર આવેલું છે. મોયદ રૂપપુરા સાંપળ ગામના અનેક લોકો અમેરિકામાં વસવાટ કરે છે. મા ખોડિયાલ લોકોના દિલોમાં રાજ કરે છે અને લોકો અતુટ શ્રદ્ધા ધરાવે છે. ખોડિયાલ માતાને લોકો વિઝાવાળી માતા પણ કહે છે. માતાની બાધાથી વિદેશ જવાના વિઝા મળે છે. શનિવાર તારીખ 28/10/2023 શરદ પૂનમ નિમિત્તે માતાના મંદિરમાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને બાજુની પ્રાથમિક શાળાના બાળકો માતાના દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. માતાની સેવામાં અમીચંદભાઈ પટેલ, યુએસએ વાળા તથા હરિસિંહ તથા અન્ય માઈ ભક્તો તન મન ધનથી માતાની સેવામાં પરોવાયેલા રહે છે. આ જગ્યા પ્રવાસન પર્યટનને પણ લાયક છે. સુરેશભાઈ પટેલ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરાટ ત્રિશુલ દીક્ષા સમારોહ વેપારી અને જૈન સમાજ અગ્રણી સંકેતભાઈ દોશીના અધ્યક્ષ સ્થાને ખેબ્રહ્માની શેઠ કેટી હાઈસ્કૂલમાં યોજાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાના સંતો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય ધર્મ પ્રસાર વિભાગના સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ જણાવેલ કે ભારતની સીમાઓની રક્ષા, બહેન બેટીઓની રક્ષા, લેન્ડ જેહાદની રક્ષા ભારતને અખંડ સ્થાન પર બિરાજમાન કરવાના હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 5000 જેટલા યુવકોને ત્રિશુલ દીક્ષા આપી હતી. આ સમારોહમાં સાબરકાંઠા જિલ્લાના સંતો, મહંતો તથા કાર્યકરો અને દીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા.
પ્રાંતિ સિનિયર સિટીઝન મંડળની એક બેઠક તારીખ 29 ઓક્ટોબર ના રોજ શ્રી મહાકાળી મંદિર ખાતે મળી હતી। પ્રાંતિ સિનિયર સિટીઝન મંડળની વાર્ષિક સભાની બેઠક ભાખરે બસ સ્ટેન્ડ નજીક આવેલ શ્રી રાંદલ મહાકાળી મંદિર સંકુલમાં મળી હતી। આ બેઠકમાં પ્રાંતિ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સી કે પટેલ આમંત્રિત મહેમાનોને આવકાર્યા હતા। આ તબક્કે જિલ્લા ફેડરેશન પ્રમુખ મધુકરભાઈ ખમાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમની સાથે હિંમતનગર સિનિયર સિટીઝન મંડળ તેમજ તલોદ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખશ્રીઓ પણ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું। પ્રાંતિજ મંડળના મંત્રી ધનજીભાઈ પટેલ, જયાબેન સોની, મુકુંદભાઈ કસબાતી, અરવિંદભાઈ રાવલ અને અન્ય કારોબારીના સભ્યોએ પણ આમંત્રિત મહેમાનોનું સાલ તેમજ બુકીથી સ્વાગત કર્યું હતું। પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળની સ્થાપના થઈ ત્યારથી આ મંડળ દ્વારા સતત સેવા કાર્યો કાર્યરત રહ્યા છે। આ મંડળની સુંદર કામગીરી બદલ જિલ્લા ફેડરેશન પ્રમુખ મધુકરભાઈ ખમારે એક ખાસ એવોર્ડ મંડળને એનાયત કર્યો હતો। આ પ્રસંગે અન્ય મહાનુભાવો જિલ્લા મહામંત્રી ડોક્ટર ધીરુભાઈ, તલોદ પ્રમુખ શાંતિભાઈ પટેલ, પિયુષ દવે, કૈલાસગીરી ગોસ્વામી તેમજ ગોવિંદભાઈ પટેલ વગેરેનું પણ પ્રાંતિજ મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમણે પ્રસંગોચિત ઉદબોધન અંતર્ગત વડીલોને મહત્વની વાતો સમજાવી હતી। પ્રાંતિજ મંડળના પ્રમુખ સી કે પટેલ મંડળના સભ્ય તેમજ મહેમાનોનું દિલથી સ્વાગત કર્યું હતું। મહામંત્રી ધનજીભાઈ પટેલે મંડળના વાર્ષિક હિસાબો તેમજ મંડળે કરેલ કામગીરીની ચિતાર રજૂ કર્યો હતો। દાતાઓનું તેમજ 75 વર્ષે પહોંચેલા વડીલો આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું। વધુમાં તેમણે પરિવાર કલ્યાણ યોજના અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી। પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળની મહાનુભાવોએ સરાહના કરી હતી। મંડળના પ્રમુખ મનુભાઈ પટેલે આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું। રતિલા ટેકવાની સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, પ્રાંતિજ। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સ્વચ્છતા હી સેવા અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, 4, 5, વોર્ડ નંબર 6, 7, 8, 9 માં આવેલ તમામ જાહેર રસ્તાથી જીવન જોત સુધી 4 રસ્તા, માલપુર રોડ થી સહયોગ ચોકડી સુધી 4 રસ્તા, એસટી રોડ થી કોલેજ રોડ સુધી 4 રસ્તા થી શામળાજી રોડ બ્રિજ સુધી સફાઈ અભિયાન, જાહેર સ્થળો ઉપર ખુલ્લી જગ્યાઓ ત્યાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં ગુજરાતી શાળા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકા વિસ્તાર ડ્રેનેજ લાઈન સફાઈ માટે જટિંગ મશીન દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી। તેમાંથી નીકળેલ કચરાનો સાઇડ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો। રાત્રિ સફાઈ ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જાહેર રસ્તાઓની ખુલ્લી જગ્યાઓની જેસીબી દ્વારા પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। નગરપાલિકાની તમામ સાધન સામગ્રી અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, મોડાસા। પ્રાંતિજ તલોદના સિંધી સમાજ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી તલોદ ખાતે કરવામાં આવી હતી, જેમાં સામાજિક સંસ્થામાં નવા વરાયેલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ તલોદમાં રહેતા સિંધી સમાજના ધર્મપ્રેમી લોકો દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી અતિ ધામધૂમથી તલોદ મુકામે કરવામાં આવી હતી। તલોદ ખાતે વિશાળ હોલમાં પ્રાંતિજ તલોદના લોકો એકત્રિત થયા હતા અને શરદ પૂર્ણિમાની ઉજવણીની સાથે રાષ્ટ્રકક્ષાએ કાર્યરત ભારતીય સિંધુ સભા સંસ્થા સેવા સંગઠન અને સંસ્કારોની વરેલી છે। આ સંસ્થામાં ગુજરાત પ્રદેશ કક્ષાએ પણ કાર્યરત છે। તાજેતરમાં આ સંસ્થામાં ગુજરાત કક્ષાએ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। તે નવા વરાયેલા હોદ્દેદારોનું આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું। આ તબક્કે હિંમતનગરના સુપ્રસિદ્ધ ડોક્ટર ગોપલાની તેમજ પ્રદેશ કક્ષાએ ભારતીય સિંધુ સભાના અધ્યક્ષ તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે તેવા દિલીપભાઈ પબરેજાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। દિલીપભાઈ પબરેજા અગાઉ પણ પ્રદેશ અધ્યક્ષ તરીકે સુંદર સેવા આપી રહ્યા હતા, તેના ફળ સ્વરૂપે ફરી એકવાર તેમની પ્રદેશ અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી। જોગાનુજોગ દિલીપ પબરેજા તલોદના જ વતની હોય, સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લા વતીથી પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। અન્ય નવા વરાયેલા હોદ્દેદારોમાં હિંમતનગરના મનોજ ધીરવાની, પ્રાંતિજના મનુભાઈ રાધચંદાની, તલોદના હરીશ નરસિંહાનું તેમજ શહેરના પ્રમુખ તરીકે વરણી થતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે લાલાભાઈ નરસિંહાનીનું પણ આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું।
સન્માન કાર્યક્રમ બાદ એકત્રિત થયેલા મહેમાનોને પ્રગટાવી ઈષ્ટદેવ ઝૂલેલાનો જયકારો બોલાવ્યો હતો. મંચસ્થ મહાનુભાવો પૈકી ડોક્ટર ગોપલાની સમાજના સર્વાંગી વિકાસ માટે સૌનો કટિબંધ થવા અપીલ કરી હતી અને ધીરે ધીરે સિંધી ભાષા લુપ્ત થઈ જાય છે તે માટે ચિંતા દર્શાવી હતી. દરેક સિંધી પરિવારમાં લોકોએ ઘરમાં બાળકો સાથે સિંધી ભાષામાં બોલવાની સલાહ આપી હતી. ડોક્ટર દિલીપભાઈ પબરેજાએ તેમની બીજી વાર પ્રદેશ અધ્યક્ષ થવા બદલ સંસ્થાનો આભાર માન્યો હતો. તેમણે ભારતીય સિંધુ સભા વિશે અને તેની કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. વધુમાં તેમણે 1947માં થયેલ ભારત પાકિસ્તાનના ભાગલાની કરુણ ઘટનાની યાદ તાજી કરાવી અને શ્રદ્ધાળુઓના દિલને પ્રભાવિત કરી દીધા હતા. સન્માન બાદ શરદ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત યુવક યુવતીઓ તેમજ સન્માનમાં આગેવાને ગરબા ગાઈને ઉત્સવનો આનંદ માણ્યો હતો. પ્રાંતિક સ્થળોના ધર્મપ્રેમી લોકો દરેક ધાર્મિક તહેવારો આનબાન અને શાંતિ ઉજવે છે. રાષ્ટ્રીય પર્વો પણ સાથે મળીને ઉજવે છે. ઉત્તર ગુજરાત સિંધી સમાજના ઉપપ્રમુખ મનોજભાઈ નરસિંહાણી, તલોદના અગ્રણી કિરણ નરસિંહાણી, અંકિત ફૂલવાણી, સની ઠકરાણી, સુનિલ નરસિંહાણી વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. મોડી રાત સુધી ગરબા ગાઈને સમાજના ભાઈઓ બહેને શરદ પૂર્ણિમાની ઉજવણી મોજ માણી હતી. રાષ્ટ્રીય લેવલે કાર્યરત ભારતીય સિંધુ સભા સંસ્થામાં સમાજના ઉત્કૃષ્ટ માટે અર્થાંગ પ્રયાસો કરી રહી છે અને આવનારા સમયમાં હિન્દમાં સિંધુ બને તેના માટે સરકારશ્રીઓ સાથે પણ વાટાઘાટો હાથ ધરેલ છે. સમાજના આર્થિક રીતે પછાત લોકોના બાળકોને પણ શિક્ષણ મળે, તેમની દીકરીના સમૂહ લગ્નમાં સમારોહમાં લગ્નો થાય અને સમાજના તમામ લોકો સુખી અને સંપન્ન બને તેવી ભાવનાઓ સાથે સેવકો કામ કરી રહ્યા છે. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ અને અન્ય 3 ગામના ખેડૂતો દ્વારા નર્મદા નિગમની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે નર્મદા કેનાલ ખાતે અર્ધનગ્ન થયેલા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ, નાથવાડા, કલ્યાણપુરા અને ભીલોડ ગામના ખેડૂતો દ્વારા મોટી પીપળી માઇનોર કેનાલની અંદર સાફ સફાઈ કરવા, રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવા, કેનાલમાં પાણી છોડી ખેડૂતોને પાણી આપવા જેવી માંગણીઓ સાથે 4 ગામના ખેડૂતો નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. સાથે સાથે મોટી પીપળી ગામ ખાતે આવેલી નર્મદા નિગમની કેનાલ ઉપર પહોંચી અર્ધનગ્ન થઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાત્કાલિક ધોરણે કેનાલના કામ કરવા અને નર્મદા નિગમમાં પાણી આપવાની માંગણી સાથે ખેડૂતો દ્વારા આવેદન પત્ર આપવામાં તાત્કાલિક ધોરણે કામગીરી નહીં કરવામાં આવે તો આંદોલન ગાંધીજીને માગે કરવાની ખેડૂતોએ ચીમકી આપી હતી. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, રાધનપુર. કેનાલના ખેડૂતો, કલ્યાણપુરા, નાહિતવાડા અને ભીલોટના ખેડૂતો બધા પાણી છોડાવવા માટે નર્મદા ઓફિસે આવેલા હતા. નર્મદા ઓફિસના સાહેબ પરમાર સાહેબે 4 દિવસનો ટાઈમ આપ્યો છે. 4 દિવસમાં પાણી ચાલુ કરી દઈશું અને બાકીનું કામ પૂર્ણ રહ્યું એને રાતોરાત મથી અને 4 દિવસની અંદર તમને પાણી પહોંચતું કરી દઈશું એવી બાંહેધરી આપી છે અને તમામ ખેડૂતો બધા સાથે આવ્યા છીએ અને 4 દિવસમાં પાણી ચાલુ થઈ જશે એવું અમે ખાતરી કરી છે. અત્યારે ખેડૂતોના બધા એલેન્ડા પછી રાયડું આ બધા પાકો હુકાય છે. સામે રચકા વાવવાના છે, એમના ટાઈમ પણ થઈ ગયો છે અને પાક બધા સુકાઈ રહ્યા છે. એની માટે બધા ખેડૂતો આવેલા છે, સાહેબને રજૂઆત કરી છે અને સમય આપવો જોઈએ. 4 દિવસના ટાઈમ આપ્યો છે, જો 4 દિવસમાં નહીં થાય તો આવનારા સમયમાં 5મા 6ઠા દિવસે અમે આનાથી પણ ડબલ ખેડૂતો લાવી અને આ કહીને સાહેબને પાછી રજૂઆત કરશું અને ખેડૂતો ગમે તે પણ કરશે.